નમસ્કાર મિત્રો, હું બાલસ ઈલા શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર એમએટ સેમ 1 ની તાલીમાર્થી છું. મારો ટોપિક કોન્સેપ્ટ ઓફ વેલ્યુ એન્ડ વેલ્યુ એજ્યુકેશન છે. તો આજે હું તમને એના વિશે માહિતી આપીશ. પ્રસ્તાવના: શિક્ષણ એ સામાજિક પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા જ માનવ સમાજ વ્યવસ્થિત સ્વરૂપમાં આગળ વધી શકે છે અને પ્રગતિ સાંધી શકે છે. તેટલા માટે બધું શિક્ષણ કાર્ય સામાજિક પ્રવૃત્તિઓ અને માનવજાતના હિત માટેનું હોવું ખૂબ આવશ્યક છે. શાળામાં બાળકને જીવન ઘડતર માટેનું શિક્ષણ મળવું તે અતિ આવશ્યક જ નહીં, બલકે આજના સમાજમાં જરૂરી બની ગયું છે. કેળવણીનો હેતુ જ માનવ ઘડતર હોવો જોઈએ. આજના આપણા ઔપચારિક શિક્ષણમાં તે હેતુ દૂર થતો જોઈ રહ્યા છીએ. આજે આપણે આપણા સમાજમાંથી મૂલ્યો નાશ પામતા અનુભવી રહ્યા છીએ. તેની પાછળનું કારણ ઘર, કુટુંબ, શાળા, કોલેજોમાં અને સમાજમાંથી મૂલ્યલક્ષી શિક્ષણનો અભાવ આજે સમાજ, દેશ વિવિધ બાબતે ટુકડામાં વહેંચાતો રહ્યો છે. દેશ કે સમાજને એક અખંડ ટુકડામાં અગર આપણે જોવા ઈચ્છીએ તો આપણે આપણે આ વિનાશ યાત્રામાં વચ્ચે જ અટકીને ક્ષણભર વિચારવું પડશે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે. ઋગ્વેદ: મૂલ્યનો અર્થ શબ્દકોશ મુજબ કશુંક ઉપયોગી, ગુણવત્તાવાળું, મહત્વનું, મેળવવાને યોગ્ય, મૂલવી શકાય તેવું મૂલ્ય. અંગ્રેજીમાં વેલ્યુ, સંસ્કૃતમાં મૂલ્યમ. ટૂંકમાં આત્મ સાક્ષાત્કારના લક્ષ્યને પામવા માનવ ઈચ્છાઓને સંતોષતું જૈવિક પરિબળ એટલે મૂલ્ય. માનવ એ વસ્તુને આપેલો કોઈ સૂચક અર્થ એટલે જ મૂલ્ય. વ્યક્તિને મન, સંસ્કૃતિ અને પરંપરામાં જે મહત્વનું છે તે જ મૂલ્ય. માણસ પોતાના જીવન દ્રષ્ટિના કારણે જેને શ્રેષ્ઠ માને તે મૂલ્ય. બ્રાઉડીના મત મુજબ કોઈ પણ કાર્યની પસંદગી પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો પ્રસ્તુત કાર્ય યોગ્ય છે માટે તે કરવું જ જોઈએ, અને બીજું કારણ પસંદગી સંદર્ભે. જે વિકલ્પો ઉપલબ્ધ છે તેમાંથી આ શ્રેષ્ઠ છે માટે તે કરવું જોઈએ. આમ કાર્યની યોગ્ય અને વસ્તુ કે કોઈ બાબતની પસંદગીની શ્રેષ્ઠતા જ મૂલ્યનું રૂપ ધારણ કરે છે. હવે જોઈએ મૂલ્યની વ્યાખ્યા. રવિશંકર મહારાજના મત મુજબ લોકો પોતાના મનથી એવા સત્કાર્યો કરે છે જેમાં એમને સાચો સંતોષ મળે, એ જ સાચું જીવન મૂલ્ય છે. પીતાંબર પટેલના મત મુજબ માનવતાનું પ્રગટીકરણ એ જ જીવનનું સનાતન મૂલ્ય છે. રાલ્ફના મતે મૂલ્ય ભાવાત્મક નિર્ણય છે. તે લાગણીઓમાં જન્મે છે. તેનો ઉદ્ભવ જ્ઞાનમાંથી થતો નથી, પરંતુ તે લાગણીનું જ સ્વરૂપ છે. મૂલ્ય શિક્ષણનો અર્થ વ્યક્તિના જીવનને સ્પર્શતા, જીવનને ઘડતા, જીવનની જરૂરિયાતો પૂરી કરતા અને જીવનનું ઉદ્ગમન કરતા મૂલ્યો અંગે અપાતું શિક્ષણ એટલે મૂલ્ય શિક્ષણ. વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદભાવ અને સમભાવ જાગે તેવા કાર્યો કરવા વિદ્યાર્થીઓને પ્રેરવા અપાતું શિક્ષણ મૂલ્ય શિક્ષણ કહેવાય. મૂલ્ય શિક્ષણની વ્યાખ્યા: ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મત મુજબ મૂલ્ય શિક્ષણ એટલે ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ. સ્વામી વિવેકાનંદના મત મુજબ ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ એ વૈયક્તિક કક્ષાએ નૈતિક રાષ્ટ્રીયતાને શિક્ષણમાં સ્થાન આપવું જોઈએ, તેને મૂલ્ય શિક્ષણ કહેવાય. મૂલ્યમાં પ્રકૃતિ: મૂલ્યમાં પ્રકૃતિ ત્રણ પ્રકારની છે. આત્મનિષ્ઠ મત, વસ્તુનિષ્ઠ મત અને અપેક્ષિત મત. આત્મનિષ્ઠ મત: આ મત અનુસાર મૂલ્ય ઈચ્છા, રુચિ, પસંદ, મહેનત કરવી, સંકલ્પ શક્તિ, કાર્ય તથા સંતોષ જેવા બહુ કારકો પર નિર્ભર હોય છે. મૂલ્ય માટે વ્યક્તિની ઈચ્છા આવશ્યક હોય છે, તો તેમને અપનાવવા માટે રુચિ પણ જરૂરી છે. પ્રાકૃતિક મૂલ્યોને જીવન વ્યવહારમાં ઉતારવા માટે હેતુ નિશ્ચિત હોવા જોઈએ. આપણી ઈચ્છાના મૂલ્યોની પ્રાપ્તિ સુધીની યાત્રા માટે અનેક પડાવ આવે છે, જેને પાર કરવા કે લક્ષ્ય સુધી પહોંચવા માટેના મૂલ્યો સંતોષ અને સુખ આપે છે. આ સ્પષ્ટ છે કે તેને આપણી અંદર શોધવાના, ઓળખવાના અને ક્રિયાનિવત કરવાના હોય છે. અતઃ આત્મનિષ્ઠ મત વ્યક્તિના અંદરના મૂલ્યોના જે સ્ત્રોત છે તેને માનતા હોય છે. વસ્તુનિષ્ઠ મત: આ મત અનુસાર મૂલ્ય વ્યક્તિ માટે સ્વતંત્ર હોય છે, પણ મૂલ્ય વ્યક્તિને નિમિત્ત નથી થતા. આ મત પ્રમાણે મૂલ્યોનું સ્વતંત્ર અસ્તિત્વ છે ત્યારે તો વ્યક્તિના
જીવન વ્યવહારમાં તે વિભિન્નતા જોવા મળે છે, તો પણ આ મૂલ્યો વ્યક્તિની અંદર નિમિત હોય તો બધા વ્યવહારમાં લગભગ સમાન રૂપમાં લાગુ પડતા નથી. વસ્તુનિષ્ઠ મત વ્યાપક સ્તરના અધ્યયનો કરે છે. જે મૂલ્યો વ્યાપક સ્તર પર દેખાય તે મૂલ્યોની એકરૂપતા દેખાતી નથી, પરંતુ તે વ્યવહારના અંગ બને છે અને આ તેના પર નિર્ભય હોય છે. અપેક્ષિત મત. આ મત પ્રમાણે મૂલ્યને વ્યક્તિ તથા તેના વાતાવરણ સાથે સંબંધ છે. મૂલ્ય અસતઃ તો ભાવના છે તથા અસતઃ તર્ક છે. મૂલ્ય ભાવના અથવા તર્કના સરખા રૂપ છે. વ્યક્તિ તેના વાતાવરણથી જોડાયેલ છે. આ વાતાવરણને સાથે સંબંધ સ્થાપિત કરવાની ભાવનાથી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તે અંશોથી જોડાયેલ હોય છે. વ્યક્તિ સારાની કલ્પના કરે છે, તેના માટે પ્રયત્ન કરે છે. ભાવનાનો સંબંધ ઈચ્છાથી જ થાય છે, તેવી તર્કનો સંબંધ જ્ઞાનથી થાય છે. જે વાતાવરણ સાથે વ્યક્તિ રહે છે આ વાતાવરણની તેની કેટલીક સીમા હોય છે, આવશ્યકતા હોય છે તથા તેના પણ થોડાક નિયમો હોય છે. અતઃ સ્વયંને સમાયોજિત કરીને વ્યક્તિનો વ્યવહાર વાતાવરણને અનુકૂળ હોવાની આવશ્યકતા હોય છે. હવે જોઈએ એની લાક્ષણિકતાઓ. મૂલ્ય એ પસંદગીયુક્ત છે. પસંદગીની પ્રક્રિયામાંથી મૂલ્યોનો આવિર્ભાવ થાય છે. બાળક કે માનવ પોતાની પ્રવૃત્તિના વણાકો, સાધનો અને તેના પરિણામો પસંદ કરે છે. જેમાં આવેગો ભળે ત્યારે મૂલ્ય બને છે. મૂલ્યો એ તુલનાત્મક પરિસ્થિતિમાંથી ઉદ્ભવે છે. તુલના પસંદગી એ નિર્ણય દ્વારા મૂલ્ય સંભવે છે. મૂલ્ય એ શ્રેષ્ઠતાની કે ઇષ્ટતાની ઉપાસના છે. મૂલ્યો એ મનોશારીરિક ઝંખનાઓની તૃપ્તિમાંથી ઉદ્ભવે છે. આવિષ્કરણ માટે માનવની ઝંખનાઓ, આકાંક્ષાઓ કે જરૂરિયાતોની પૂર્તિ કારણભૂત હોય છે. મૂલ્યો એ જીવનના આંતરિક દિશા સંકેતો છે. કેટલાક મૂલ્યો સંજોગો અને પરિસ્થિતિને સાપેક્ષ હોય છે, તેથી તે પરિવર્તનશીલ પણ હોય છે. કેટલાક મૂલ્યો શાશ્વત કે સનાતન હોય છે, કેટલાક કલાગ્રસ્ત હોય છે. મૂલ્ય એ સમાજ માન્ય કે સામાજિક રીતે ઇચ્છનીય હોવા જોઈએ. મૂલ્ય એ જરૂરિયાતોનું લક્ષ્ય કે લક્ષ્યાંક છે. મૂલ્ય એ માનવનું અનુભવન છે. મૂલ્ય જે તે સમયની સામાજિક સંસ્કૃતિમાંથી જન્મે છે. મૂલ્ય અને સંસ્કૃતિ પરસ્પર પૂરક અને પરસ્પરાવલંબી છે. મૂલ્યો સમસ્ત ચેતના અને તાર્કિક વર્તનોના પ્રેરણા કેન્દ્રો છે. ઉપસંહાર. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના મત મુજબ શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે. દરેક વ્યવસ્થાનો આધાર શિક્ષણ ઉપર છે. આપણી સામાજિક રચનાને આગળ વધારવા માણસમાં સભ્યતા નિર્માણ કરવી જ પડશે. સભ્યતાના મૂળ સમા માતા પિતા, શિક્ષકો અને નાગરિકોની જીવનશૈલી થકી જ બાળકમાં મૂલ્ય સ્થાપી શકાશે. નાનપણમાં સંસ્કાર માટે ઘર કુટુંબ, આગળ અભ્યાસ માટે શાળા કોલેજો અને આજીવન અભ્યાસરત રહેવા સમાજમાં પ્રેમ, જ્ઞાન, તેજસ્વીતાની આવશ્યકતા છે. જે શિક્ષણથી માણસ દયાદ્ર બનતો નથી, માણસમાં શિસ્ત પાલન અને નિયમિતતા ઇત્યાદિ ગુણો આવતા નથી, ગુરુજનો માટે આદર નિર્માણ થતો નથી અને નૈતિક જીવનના વિષયમાં અભિલાષા નિર્માણ થતી નથી અને નૈતિક જીવનના વિષયમાં અભિલાષા નિર્માણ થતી નથી તે શિક્ષણથી શો ફાયદો? ત્યારે એટલું ચોક્કસ કે ચારિત્રવાન અને નીતિમાન બન્યા સિવાય આપણે સમાજમાં મૂલ્ય સ્થાપી શકીશું નહીં. ઘરમાં, શાળાઓમાં અને સમાજમાં સંસ્કારો ટકાવવાની મહેનત કરીને આપણે પ્રેમાળ, તેજસ્વી અને જ્ઞાન પ્રધાન બનીએ. પુસ્તકસ્ય તુ યા વિદ્યા પરહસ્તગત ધનમ કાર્યકાલે સમ ઉત્પને નસા વિદ્યા ન તદનમ. થેન્ક યુ.